વેલકમ બેક. કચ્છના ભાનાડામાં જમીન વિવાદમાં ફાયરિંગ થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પિતા અને બે પુત્રો પર ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં પિતાનું મોત થયું છે, જ્યારે બે પુત્રો ઘાયલ થયા છે. ઘાયલોને જીકે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તારણમાં પારિવારિક ઝઘડામાં સામસામે ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. તો કચ્છના ભાનાડામાંથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં જમીન વિવાદમાં ફાયરિંગ થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પિતા અને બે પુત્રો પર ફાયરિંગ કરવામાં આવ્યું અને આ ફાયરિંગમાં પિતાનું મોત નિપજ્યું છે, જ્યારે બે પુત્રો ઘાયલ થયા છે. ઘાયલોને જીકે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો આ હુમલા પાછળનું પ્રાથમિક કારણ પારિવારિક ઝઘડા માનવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં દલિત યુવકની હત્યાના મામલે હવે કોંગ્રેસના નેતાઓ મૃતકના ઘરે પહોંચ્યા છે. અમિત ચાવડા, રાજીવ સાતવ, રાજુ પરમારે મુલાકાત લીધી, પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તો સુરેન્દ્રનગરમાં દલિત યુવકની જે રીતે માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી, તે મામલે હવે કોંગ્રેસના નેતાઓ મૃતકના પરિવારની મુલાકાતે પહોંચ્યા છે. આ નેતાઓમાં અમિત ચાવડા, રાજીવ સાતવ અને રાજુ પરમારનો સમાવેશ થાય છે. આ નેતાઓએ સુરેન્દ્રનગર પહોંચીને પીડિતના પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન જ્યારે ફેક્ટરીના પરિસરમાંથી કચરો વીણી રહ્યો હતો, ત્યારે ફેક્ટરીના કેટલાક લોકોએ તેના પર શંકા કરી કે તે ચોરી કરી રહ્યો છે અને આ શંકાને આધારે તેને દિવાલ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો અને આ માર એટલી હદે તેને માર મારવામાં આવ્યો હતો કે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો આ સમગ્ર મામલે હવે કોંગ્રેસ આખી ઘટનાને રાજકીય રંગ આપી રહી છે અને કોંગ્રેસના નેતાઓ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. તો સુરેન્દ્રનગરમાં રાજીવ સાતવ, અમિત ચાવડા અને રાજુ પરમાર સહિતના નેતાઓ પહોંચ્યા અને પીડિતના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી હતી. તો આ સમગ્ર મામલે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજુદાન ગઢવી. રાજુદાન, જણાવશો કે જે રીતે કોંગ્રેસના નેતાઓ હાલ સુરેન્દ્રનગર પહોંચી ગયા છે અને મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી છે અને સંવેદના પણ વ્યક્ત કરી છે, શું માહોલ જોવા મળી રહ્યો છે હાલ? પરનારીમાં જે મૃતક છે તેના પરિવારજનોને આશ્વાસન આપવા માટે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સહિત રાજુ પરમાર સહિત ધારાસભ્યો પહોંચ્યા છે અને પરિવારજનો જોડે આશ્વાસન આપી અને પોતાની પરિવાર પોતાને વ્યથા વણી રહ્યો છે અને તેની વાતને સાંભળી રહ્યા છે અને બંનેની બેઠક અત્યારે હાલ ચાલુ જ છે. જી, આભાર રાજુદાન આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. તો દલિત યુવકની હત્યા મામલે હાલ કોંગ્રેસના નેતાઓ તેના પરિવાર સાથે મુલાકાત કરી રહ્યા છે અને હજુ પણ તેમની મુલાકાત યથાવત છે. 2019ની લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોનું ચિંતન તો ચાલતું જ રહે છે, પરંતુ હવે રાજ્યના તમામ પ્રધાનો અને વરિષ્ઠ સરકારી અમલદારો પણ 3 દિવસ ચિંતન કરશે. સીએમ વિજય રૂપાણીના નેતૃત્વમાં 7, 8 અને 9 જૂને એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર થકી 2019 પૂર્વે ટોચના અધિકારીઓને નવા ટાર્ગેટ પણ આપવામાં આવશે. ૨૦૦૪માં રાજ્યના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ ચિંતન શિબિર યોજવાની શરૂઆત કરી, જેમાં ટોચના અધિકારીઓને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા જનકલ્યાણકારી યોજનાઓ અને વહીવટી સુધારણા પર માર્ગદર્શન આપવામાં આવતું હતું. સીએમ વિજય રૂપાણીના નેતૃત્વમાં 7, 8 અને 9 જૂને ફરી એકવાર બાવળા પાસેના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશીપ એન્ડ ટેકનોલોજી ખાતે યોજાશે આ ચિંતન શિબિર, જેમાં સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહેશે. રાજ્યના પ્રધાનમંડળના તમામ સભ્યો પણ ભાગ લેશે. કલેક્ટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનર, સિનિયર સેક્રેટરી પણ જોડાશે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા સરકારની વિકાસ યોજનાઓના ફળ તમામ વર્ગ સુધી પહોંચાડવા વહીવટી સુધારા અને સરકારી નિર્ણયોને ઝડપી બનાવવા મુદ્દે ચર્ચા થશે. આ ચિંતન શિબિરના મહત્વના મુદ્દા પર નજર કરીએ. જળસંચય અને શિક્ષણની ગુણવત્તા સુધારવી, રોજગારી વધારી વહીવટી પારદર્શકતા લાવવી,
जन कल्याणकारी योजना लोको सुधी पहुंचाड़वी, नवा इनोवेटिव आइडिया पर विचारणा करवी, ध्येय नक्की करी ते सिद्ध करवा मार्गदर्शन आपवू। राज्य सरकार की सफलता नो श्रेय कार्यक्षम वहीवटी अने झड़पी निर्णय क्षमता पर आधारित होय छे। आ शिबिर सरकार ना परफॉर्मेंस ने असरकारक बनावा अत्यंत उपयोगी साबित थशे। रूपाणी सरकार पर हाल एवो आरोप छे कि आ सरकारे सत्ता पर आव्या बाद खास कई उकाळ्यु नथी। अनुभवी मंत्रीओ चूंटणी हारी चुक्या छे अने नवा सवा आवेला मंत्रीओ पासे कार्यनी समझ नथी। सरकार परनुं आज मेणू भांगवा माटे विजय रूपाणीए वहेलामां वहेली तके कैबिनेट चिंतन शिबिर योजवाना आदेश आप्या छे। आ कैबिनेट चिंतन शिबिर थकी तेओ पोतानी कार्यशैलीथी वहीवटीतंत्रने अवगत करावा मांगे छे, तो साथोसाथ आगामी लोकसभा चूंटणीने अनुलक्षीने पोताना गोल्सथी मंत्रीमंडळ सहित वहीवटीतंत्रने अवगत करावा मांगे छे। કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।